ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે દ્વારકા સહિત ડાકોર શામળાજી તુલસી શ્યામમાં પણ શ્રી કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના જન્મના આશરે પાંચ હજાર બસો સુડતાલીસ વર્ષ બાદ પ્રથમવાર દ્વારકાના દ્વારકાધીશ જગત મંદિરમાં કૃષ્ણ ભક્તો વગર શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે જન્માષ્ટમી મહોત્સવમાં આશરે બે લાખથી વધુ દર્શનાર્થીઓ દર્શનનો લાભ લઈ ધન્યતા પ્રાપ્ત કરતા હોય છે ત્યારે આ વર્ષે કોરોના વાયરસની મહામારી વચ્ચે કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે હેતુથી આગામી ચાર દિવસ સુધી દર્શનાર્થીઓ માટે મંદિરમાં પ્રવેશબંધીનો નિર્ણય લેવામાં આવતા શ્રીકૃષ્ણ ભક્તોમાં મોટી નારાજગી જોવા મળી રહી છે ફક્ત પૂજારી પરિવાર અને સરકારી ફરજ પરના હાજર કર્મચારીઓ જ મંદિરમાં ઉપસ્થિત રહેશે ત્યારે બીજી તરફ જન્માષ્ટમી પર્વમાં દ્વારકા શહેરના નગરજનોને મંદિરમાં પ્રવેશ મળે અને ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવમાં સહભાગી થાય તેમજ દર્શનનો લ્હાવો પ્રાપ્ત થાય તેવી શહેરજનોની માંગ ઉઠવા પામી છે કેતન પંડ્યા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ દ્વારકા